હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયનું જે પ્રથમ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ એનું ભાષાંતર જોવાનું છે, જેની અંદર આપણે આ વિડીયોમાં ત્રીજી જે સ્ટોરી છે એનું ભાષાંતર જોઈશું. આગળ બે સ્ટોરીનું આપણે ભાષાંતર કરી ચૂક્યા છે, જો એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર જે આઈ બટન દેખાય છે જમણી બાજુ ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો, અથવા તો અમારા ચેનલની પ્લેલિસ્ટમાં જઈને પણ એ જોઈ શકો છો. તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. આજની જે સ્ટોરી છે એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે પલક્કડ સાર્વજનિક ગ્રંથાલય. શરૂઆત કરીએ છીએ. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળ એનું એક પલક્કડ નામનું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો હોય છે, ત્યાં આ જે લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ જે લાઇબ્રેરી છે એક સેન્ટર છે. શેનું સેન્ટર છે? તો કે આ લાઇબ્રેરી છે એની અંદર માહિતી, જ્ઞાન, આ સિવાય જે કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એ એક્ટિવિટીઝ તથા સંશોધન, રિસર્ચ મતલબ સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક સેન્ટર ગણી શકાય, એક કેન્દ્ર ગણી શકાય એવી આ લાઇબ્રેરી છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ એ હાલમાં કેટલાક જુદા જ કારણોસર એ ન્યૂઝની અંદર છે, સમાચારની અંદર છે, ચર્ચાઓમાં છે. થર્ડ of its 1000 member are women. હવે આ જે લાઇબ્રેરી છે એના 1000 માણસો છે, એમાંથી ત્રીજા ભાગના જે મેમ્બર્સ છે, સભ્યો છે, એ કોણ છે? તો કે વુમન્સ એટલે કે સ્ત્રીઓ છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ગ્રંથાલયની અંદર જે લાઇબ્રેરી છે એની અંદર એક અમુક સ્પેસ, અમુક જગ્યા એમને આપવામાં આવે છે મહિલાઓને, અને આ જગ્યાની અંદર મહિલાઓ ફેબ્રુઆરી 2014થી એક મહિલા વિભાગની શરૂઆત કરે છે. ઓકે, અહીં વુમન્સ યુનિટ એટલે આપણે મહિલા વિભાગ કહી શકીએ. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન. અને આ જે એક યુનિટ બનાવ્યું છે, ઓકે, એક સંગઠન કહી શકો કે મહિલા વિભાગ જે છે એના જે સભ્યો છે એ ભેગા મળીને વુમન એમ્પાવરિંગનું કામ કરે છે. અહીં એમ્પાવરિંગનો મતલબ શું થઈ જશે કે સ્ત્રી સશક્તિકરણ કહીએ છીએ ને, તો કઈ પ્રવૃત્તિથી સ્ત્રીની અંદર સશક્તિકરણ લાવી શકાય એ માટેના પ્રયત્નો અથવા તો એની ચર્ચા વિચારણા આ વિભાગ કરતું હોય છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ્સ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. આ જે લાઇબ્રેરી હોય છે ખૂબ વિશાળ છે, તો એનો જે હોલ છે, ઓકે, એનો યુઝ અલગ રીતે પણ કરીએ છીએ. કઈ રીતે આ લાઇબ્રેરીના હોલનો યુઝ થતો હતો? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે એટલે કે ફિલ્મ હોય છે એ દેખાડવા માટે, એનું પ્રદર્શન કરવા માટે, ત્યારબાદ હોમ ઇકોનોમિક્સ અને જે ગાર્ડનિંગની પ્રવૃત્તિઓ છે એની એક વર્કશોપ યોજવામાં આવે છે આ હોલની અંદર, ત્યારબાદ બાળકનો ઉછેર અને જે આર્ટ એટલે કે કલા છે, અને મહિલાઓ જે છે એમના ઘરેલું જે કૌટુંબિક ઝઘડા હોય એનું નિવારણ માટે અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ માટે મદદ મળે એ માટે આ જે લાઇબ્રેરી છે એના હોલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ લાઇબ્રેરીના હોલ એના માટે ખુલ્લા હોય છે. ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. લાઇબ્રેરી હોય છે એના જે સેક્રેટરી છે એ એમને કીધું કે વાંચન એટલે કે આ જે રીડિંગ છે એના દ્વારા મહિલાઓ પોતાની જે શક્તિ હોય છે એને પારખીને એક સંગઠન બનાવી શકે છે અને એકતા સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર
disappearing and the present ruler reading rooms were too often full of only male readers. ત્યારબાદ નેક્સ્ટ ભાષાંતર જોઈએ તો એવું કહેવા માગે છે કે એક વસ્તુ પણ ધ્યાનમાં લેવા ધ્યાનમાં આવી હતી કે જે જૂના વખતની લાઇબ્રેરીઓ હતી, ગ્રંથાલયો હતા, એની સંખ્યા ધીરે ધીરે ઘટતી રહી હતી. અને જોવા જઈએ તો હાલની અંદર જે રૂરલ એટલે કે ગ્રામીણ રીડિંગ રૂમ છે, એટલે કે ગામડાની અંદર જે લાઇબ્રેરીઝ છે ત્યાં મોટાભાગની જે સભ્યો છે એ કયા વર્ગના હતા, તો પુરુષ વર્ગના, એટલે કે મોટાભાગના પુરુષો ત્યાં રીડિંગ માટે આવતા હતા. ધ યુનિટ ડિસ્કસ દેટ ઇફ ધેર વન્સ વેલ રીડ વુમન્સ ઓફ કેરાલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્ડ્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન્સ, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અહીં શું કહેવા માગે છે કે વેલ રીડ, સૌ પ્રથમ તો આનો મતલબ સમજીએ કે વેલ રીડનો મતલબ શું થશે કે સારી રીતે વાંચન કરી શકે એવું નહીં, પણ આ જે ફકરો છે એની અંદર વેલ રીડનો અર્થ એ આપણે શિક્ષિત દ્વારા લઈશું, ઓકે, એટલે કે જે શિક્ષિત હોય એને વેલ રીડ ગણી શકાય. ત્યારબાદ ટુ સ્ક્વોન્ડર, ઓકે, અહીં જે છે ને ટુ સ્ક્વોન્ડર એનો મતલબ શું થશે, તો એનો મતલબ થશે કે બગાડ કરવો, દુર્વ્યય કરવો, એવો કંઈક મતલબ થાય છે. તો આ ફકરાનું ભાષાંતર જોઈ લઈએ. આજે મહિલા યુનિટ છે એ વિચારે છે, એવું ડિસ્કસ કરે છે કે અગર જો કેરળની જે શિક્ષિત મહિલાઓ છે એ આમ જ ટેલિવિઝન સામે પોતાના કલાકો સુધી બેસીને પોતાનો જે સમય છે એનો દુર્વ્યય એટલે કે એનો બગાડ કરવાનું ચાલુ રાખશે, તો એક ટાઈમ એવો આવશે કે એવું વાતાવરણ ઊભું થઈ જશે કે જ્યારે સ્ત્રીઓ જે છે, અહીં ડાર્કનો મતલબ શું થશે, અંધારું, ઓકે, નાઇટ આપણે રાત્રિ કહી શકીએ, કે એક સમય એવો આવશે કે જ્યારે સ્ત્રીઓ જે છે એ અંધારામાં બહાર જતા પણ ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ ધ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. અને એટલા માટે આ જે યુનિટ હતું, ઓકે, આ જે વુમન્સનું એક સ્ત્રી માટેનો જે વિભાગ હતો એમને શું નક્કી કર્યું કે જે સ્ત્રીઓ છે એ વાંચી શકે એ માટે એક અલગથી લાઇબ્રેરીની અંદર એક અલગથી વુમન માટેનો એક રૂમ બનાવવો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટેલ અસ અ બીકોન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ, એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડેડ ધ વુમન્સ ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, ઓપોર્ચ્યુનિટીઝ એનો મતલબ થશે તક. ઓકે, તો સમજી લઈએ આ ફકરાનું ભાષાંતર કે પલક્કડ જિલ્લાનું જે ગ્રંથાલય છે એ આમ જોવા જઈએ તો વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ છે, આ સિવાય જે રીડિંગ રૂમ છે, વાંચનશાળાઓ છે, એના દ્વારા શું કરતું હતું, તો કે સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતું હતું, એટલે કે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતું હતું. તો આ એક સ્ત્રીઓ માટે અને આખા જિલ્લાને અથવા તો આખા દેશ માટે એક પથદર્શક, એક કહેવાય ને કે માર્ગદર્શક પૂરું પાડતું, એક સમથિંગ લાઇક મસાલ જેવું કામ કરતી હતી. અને વળી અહીં બીજા એવા પણ પુસ્તકો હતા લાઇબ્રેરીની અંદર કે જે મહિલાઓને આવી જે તકો છે એનો યોગ્ય ઉપયોગ કરવા માટેની જે જરૂરી શક્તિ હોય, ઓકે, જે જરૂરી તક હોય એ પૂરી પાડતું હતું. તો આ એક સરસ મજાની સ્ટોરી હતી પલક્કડ સાર્વજનિક ગ્રંથાલયની. આઈ હોપ વિડીયો પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી શકો છો, અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઈબ કરી લેજો.